તો અત્યારે ભાવનગરમાં પીવાના પાણીની લાઇનમાં લીકેજ થયું છે. પાણીની લાઇન લીકેજ થતા ખેડૂતોને નુકસાન થયું છે. લાઇન લીકેજ થતા ખેડૂતોને મોટા પાયે નુકસાન. ખેડૂતોને 600 મણ કપાસનું નુકસાન થયું છે. પાણીની લાઇનમાં લીકેજ સર્જાયું છે, જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું, જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને પાણીનો પણ મોટા પાયે બગાડ થયો છે. એક તો ખેડૂતોને માવઠાના કારણે માર પડી રહ્યો છે, તો બીજી તરફ આ પ્રકારે પાણીની લાઇનમાં લીકેજ થતા ખેડૂતોને વધારે નુકસાન. સંવાદદાતા નવનીત દલવાડી ફોનલાઇન પર જોડાયા છે. નવનીત, જે રીતે પાણીની લાઇનમાં લીકેજ સર્જાયું, આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે, ખેડૂતોને કેટલું નુકસાન? ચોક્કસ જણાવી દઉં કે એક બાજુ ખેડૂતો હાલ તો જે રીતના કમોસમી વરસાદ પડી રહ્યો છે તેને કારણે થઈને પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતોના જે ઉભા પાકને માવઠાના કારણે થઈને નુકસાન થયું છે. તો બીજી બાજુ જે ભાવનગર થી જે તળાજા સુધીની જે નર્મદા નિગમની જે લાઈન છે તેમાં ઘોઘા તાલુકાના તણસા ગામ નજીક ભંગાણ થયું છે અને એની અંદરથી જે પાણીનો લીકેજ થવાના કારણે થઈને લાખો ગેલન જે પાણી છે એ ખેતરોમાં વહી રહ્યા છે, જેના કારણે થઈને ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો જે તણસા ગામના જે ખેડૂત છે દશરથસિંહ ગોયલ, કે તેમની વાડીની અંદર જે કપાસ જે ઉતારીને તૈયાર કરવામાં આવેલો હતો એ 600 મણ જેટલા કપાસની ફરતા પાણી ફરી વળતા જે કપાસ છે 9 થી 10 લાખના જે કપાસને ભારે નુકસાન પહોંચ્યું છે. એક રીતે જોઈએ તો આ જે નુકસાની છે એ કોણ ભરપાઈ કરશે? કારણ કે જે રીતના નર્મદા નિગમની જે બેદરકારી છે તેના કારણે થઈને જે પાણીનો વેડફાટ થયો છે અને ખેડૂતોને નુકસાન થયું છે એનું જવાબદાર કોણ? જી બિલકુલ, નવનીતા આભાર આપનો.